परम गुरु पाठशाला संकुल सत्केवल विद्या मंदिर सारसा हूँ पंकज भाई परमार आज धोरण 9 ना विज्ञान और टेक्नोलॉजी विषय अभ्यास करीश। आ अगौ आप हवा की बात करता था, हवे आज आप अभ्यास करवो वरसाद। तो वरसाद की बात करिए तो आ वरसाद केवी रीते आवे छे ने केवू छे एनु मिकेनिज्म शू छे तो एनी चर्चा करशुं। तो आओ आपणे विचारीए कि वादळ केवी रीते बने छे अने वरसाद केवी रीते थाय छे। तो आपणे आना माटे एक सामान्य प्रयोग करी शकीए कि जेथी कया केटला परिबळो आबोहवाने केवी रीते असर करे छे ते जाणी शकाय। तो प्रवृत्ति 14.3 एक पातळी प्लास्टिकनी सीसी लो, आमां 5 થી 10 ml पाणी लो અને સીસીને ચુસ્ત રીતે બંધ કરો કે જેથી હવા અંદર કે બહાર ના જઈ શકે। આને સારી રીતે હલાવો અને 10 મિનિટ સુધી તાપમાં કે સૂર્યપ્રકાશમાં રાખો કે જેથી સીસીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતૃપ્ત થઈ જાય, એટલે કે જે પાણીની બાષ્પ એ વરાળ પામીને અને ઉપર જે થોડી ઘણી ખાલી રહેલી છે હવા એ બંને શું થઈ જાય, બે ભેળસેળ થઈ જાય, બરાબર એકબીજામાં ભળી જાય, મિશ્રણ બની જાય, એટલે સંતૃપ્ત થઈ જાય। હવે એક સળગતી મીણબત અગરબત્તી લો, સળગતી અગરબત્તી લો, સીસીના ઢાંકણાને ખોલીને અગરબત્તીના ધુમાડાના કેટલાક ભાગને સીસીની અંદર જવા દો। હવે સીસીને આખું નહીં ખોલી નાખવાનું, બરાબર છે, થોડુંક આમ એવું ઢાંકણું ખોલીને સહેજ જ અને એના હવા અંદર જવા દેવાની છે, બરાબર છે। ફરીથી સીસીને હવા ચુસ્ત બંધ કરી લો। સીસીને તમારી હથેળીઓને વચ્ચે રાખીને ખૂબ જ જોરથી જેટલી શક્ય હોય એટલી દબાવો, એટલું જોરથી દબાવવાનું કે જેથી સીસી જેમ છે એમ રહે, તૂટી ના જાય, બરાબર છે। કેટલાક સમય રહેવા દઈ અને સીસીને થોડી છોડી દો। એકવાર પુનઃ સીસીને તમે જેટલી જોરથી શક્ય હોય તેટલી દબાવો તો તમે શું અવલોકન કરશો તો જોઈએ। તમે ક્યારે અવલોકન કર્યું કે સીસીની અંદર રહેલી હવામાં ધુમાડો જણાય છે? તો સીસીની અંદર રહેલી હવામાં ધુમાડો ત્યારે દેખાય છે જ્યારે સીસીને હથેળીઓના દબાણથી મુક્ત કરવામાં આવે છે। જ્યારે એને દબાણ આપવામાં આવે છે ત્યારે ધુમાડો દેખાશે નહીં। તો જો અહીંયા એ ખ્યાલ આવી ગયો કે સીસીની અંદર રહેલી હવામાં ધુમાડો ત્યારે દેખાય છે કે જ્યારે સીસીને હથેળીઓ દબાઈ એનું જે દબાણ છે એનું બહારથી આપવામાં આવે છે એને દબાણથી મુક્ત કરવામાં આવે છે ત્યારે આપણાને ધુમાડો દેખાય છે, જ્યારે દબાણ આપવામાં આવે છે ત્યારે ધુમાડો દેખાતો નથી। બીજો પ્રશ્ન, ધુમાડો ક્યારે અદૃશ્ય થઈ જાય છે? તો જ્યારે સીસીને ફરીથી હથેળીઓની વચ્ચે રાખી દબાવવામાં આવે છે ત્યારે ધુમાડો અદૃશ્ય થઈ જાય છે। સીસીમાં ક્યારે દબાણ વધારે હોય છે? તો જ્યારે સીસીને બંને હથેળીઓની વચ્ચે રાખી દબાવવામાં આવે ત્યારે સીસી દબાણ વધારે હોય। આ તો સીધી વાત થઈ ગઈ કે જ્યારે સીસી દબાણ વધારે ક્યારે હોય કે જ્યારે આપણે એને બે હાથની હથેળી વચ્ચે રાખીને દબાવીએ છીએ। પછી કહે છે ધુમાડો દેખાય તે સ્થિતિમાં સીસીની અંદરનું દબાણ ઓછું થાય છે કે વધે છે? તો જ્યારે ધુમાડો દેખાતો હોય આપણે દબાઈએ છીએ ત્યારે ધુમાડો દેખાતો નથી। હવે દબાઈએ છીએ સ્થિતિ કેવી છે? વધારે દબાણવાળી। છોડી દઈએ છીએ ત્યારે ધુમાડો દેખાય છે, તો ધુમાડો દેખાય છે એ આપણે છોડી દીધું એટલે દબાણ ઓછું થઈ ગયું, તો ધુમાડો દેખાય છે એનો મતલબ કેવો થઈ ગયો? દબાણ ઓછું થઈ ગયું। તો જો ધુમાડો દેખાય છે તે સ્થિતિમાં સીસીની અંદરનું દબાણ ઓછું થાય છે, બરાબર છે। પછી કહે છે બીજો પ્રશ્ન, આ પ્રયોગ માટે સીસીની અંદર ધુમાડાની જરૂરિયાત શા માટે છે? તો આ પ્રયોગ માટે સીસીના અંદરને ધુમાડાના કણો પર પાણીની બાષ્પ જમા થઈ નાના નાના બિંદુઓ બનાવે છે અને તે માટે ધુમાડાની જરૂર છે, બરાબર છે। જે ધુમાડાના જે કણ છે એની આજુબાજુ બનીને જે વરાળ છે બાષ્પના કણો એ શું બનાવે છે, એની અંદર ગોઠવાઈ જાય છે। આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરો ત્યારે શું થશે? હવે એવા પ્રયત્નો કરો અને જુઓ કે અનુમાન સાચું છે કે ખોટું। તો આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરવામાં આવે ત્યારે પાણીની બાષ્પ પાણીના નાના નાના ટીપામાં ફેરવાતી નથી, આથી ટીપા જમા થવા માટે ધુમાડાના કણોની જરૂર છે અને તે અનુમાન સાચું છે, બરાબર છે। એટલે જુઓ અહીંયા ખૂબ જ નાના પાયા પર ઉપર એક પ્રયોગને ફરીથી કરો, જ્યારે પાણીની બાષ્પ ભરેલી હોય તે હવા ઊંચા દબાણવાળા ક્ષેત્રમાંથી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં અથવા તો તેનાથી વિપરીત વહે છે ત્યારે શું થાય છે? તો જો દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થઈ જાય છે ત્યારે ખૂબ જ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે,
પાણીનો ભાગ જ્યારે ગરમ થઈ જાય ત્યારે વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે અને આ બાષ્પ હવામાં વહે છે. એ ક્યાં જશે? હવામાં. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રક્રિયા પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં જતી રહે છે અને આ હવા પણ ગરમ થઈ જાય છે. ગરમ હવા તેની સાથે પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે. જેવી હવા ઉપરની તરફ જાય છે તે તરત જ તે ફેલાય છે અથવા તો વિસ્તાર પામે છે અને ઠંડી પડે છે. અને ઠંડી હવા હોવાના લીધે હવામાં રહેલ પાણીની બાષ્પ નાના નાના પાણીના ટીપાના સ્વરૂપમાં સંગઠન એટલે કે ભેગા થઈ જાય છે કે સંગઠિત થાય છે અને પાણીનું આ સંગઠન સરળતાથી થાય છે. કોઈ પણ કેન્દ્રમાં રહીને તેની ચારે તરફ પાણીના ટીપાને જમા કરે છે અને સામાન્ય રીતે હવામાં રહેલા ધૂળની રજકણ અને બીજા નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરતા હોય છે. જેમ અહીંયા ધુમાડાના કણ કાર્ય કરતા હતા એમ વાતાવરણમાં રેતી કે માટી કે જે બીજા કોઈ પ્રકારના તત્વના કણો રહેલા છે એ કામ કરે છે કે જે એની આજુબાજુ એક આખું બનાવી દે છે, સ્તર બનાવી દેશે. બરાબર છે. એકવાર જ્યારે પાણીના ટીપાનું નિર્માણ થઈ જાય છે ત્યારે તેઓ સંગઠિત હોવાને લીધે મોટા બની જાય છે અને જ્યારે આમ ટીપા મોટા અને ભારે બની જાય છે ત્યારે તેઓ વરસાદના સ્વરૂપમાં નીચે પડે છે અથવા તો પૃથ્વી પર પડે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે ત્યારે તેઓ હિમવર્ષા અથવા તો કરાના સ્વરૂપે અવક્ષેપિત એટલે કે રૂપાંતરણ પામે છે. વરસાદ પવનોની ભાત કે દિશા પર આધાર રાખે છે. વરસાદ એ કોની પર આધાર રાખે છે? પવનોની ભાત કે દિશા. અને મોટાભાગે જે પવન છે એ અહીંથી આ રીતે વહેતા હોય છે. આ રીતે આ જે પવન છે નૈઋત્ય દિશા, એ નૈઋત્ય દિશાથી આ રીતે કાં તો આ રીતે પાછા ફરતા મોસમી પવનો અને આ રીતે અંદર ઋતુ પ્રમાણે ફરતા પવનો, તો આ રીતે. હવે આ બધા પવનો કઈ રીતે? તો અહીંયા શું આવેલો છે આપણે જાણીએ છીએ, હિમાલય. બરાબર છે. તો અહીંયા શું થશે? આ હવા જે અહીંયા જશે એ હિમાલયને રોકી રાખશે એટલે આ હવાનો ફ્લો આખો આ રીતે જશે, આ રીતે. એ પછી બધી હવા ક્યાં ભેગી થશે? બંગાળાની ખાડીમાં. એટલે વર્ષમાં કે બે ત્રણ વર્ષમાં કે છ મહિને ત્રણ મહિને એક આદો તો અહીંયા વાવાઝોડું તો આવી જાય. એનું કારણ જ એ છે કે આ બધી હવા અહીંયા ભેગી થાય અને અહીંયા શું થાય? દબાણ ઊંચું ક્ષેત્ર રચાય અને દબાણનું ઊંચું ક્ષેત્ર રચાય એટલે પવનો વધે એટલે શું થઈ જાય? વાવાઝોડું એટલે ચક્રવાત સર્જાય. ઉખી, બરાબર છે, વાયુ, આ બધા જે સર્જાય એનું કારણ છે. હવે કહે છે, વરસાદ પવનોની ભાત અને કે દિશા પર આધાર રાખે છે. ભારતમાં મોટે ભાગે ભૂમિ વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ એટલે આ ભાગ થયો આપણો ગુજરાતવાળો ભાગ, આ જે ભાગ છે દક્ષિણ પશ્ચિમ. જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ એટલે આ ભાગ થઈ ગયો, આ દક્ષિણ પશ્ચિમ. કે ઉત્તર પૂર્વીય એટલે આ ઉત્તર અને આ પૂર્વ એટલે કે આ બે, આ અહીંથી આ અને આ. ઉત્તર પૂર્વીય વરસાદી પવનને લીધે થાય છે એટલે કે અહીંયાથી કે અહીંથી આ રીતે. આપણે હવામાન ખાતાની સૂચનાઓ સાંભળેલી છે કે બંગાળની ખાડી પર હવાનું દબાણ ઓછું હોવાને લીધે કેટલાક વિસ્તારો કે ક્ષેત્રમાં વરસાદ થશે. બરાબર છે. આવું હવામાનની આગાહી વારે ઘડે થતા હોય છે અને આ ઉપગ્રહ દ્વારા લેવાયેલી ભારત પર વાદળોની આચ્છાદ નકશા છે. બરાબર છે. આ ઉપગ્રહ દ્વારા લીધેલી છે. હવે વાત કરી છે પ્રવૃત્તિ 14.4. તો જો સમગ્ર દેશમાં થનારા વરસાદની ભાત વિશે સમાચારપત્ર કે ટેલિવિઝનના માધ્યમના આબોહવા વિષયક સૂચનાઓની જાણકારી એકત્રિત કરો. એ પણ તપાસ કરો કે એક વર્ષામાપક યંત્ર કેવી રીતે બનાવાય છે અને તે બનાવો. વર્ષામાપક યંત્રની સાચી માહિતી મેળવવા કઈ કઈ સાવચેતીની આવશ્યકતા છે? તો જો વર્ષામાપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે સાધન ખુલ્લા વિસ્તારમાં સીધા વરસાદના ટીપા પડે તે રીતે ગોઠવવું, તેમાં વધારાનું પાણી ન પડે તેમજ તેમાં એકત્ર પાણી ઢોળાઈ ન જાય, તેમજ જો તરત જ માપ ઉઘાડ નીકળે તો એકત્રિત પાણી બાષ્પીભવન ન પામે તેની સાવચેતીની આવશ્યકતા પણ રાખવી. આ રીતે આખું એક સાધન બનાવ્યું. કયા મહિનામાં તમારા શહેર, નગર કે ગામમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો જુલાઈ કે ઓગસ્ટ માસમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. કયા મહિનામાં તમારા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો જુલાઈ અને ઓગસ્ટમાં જ. બરાબર છે. શું વરસાદ હંમેશા વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાની સાથે થાય છે? જો ના,
તો કઈ મોસમમાં સૌથી વધારે વરસાદ વાદળની ગર્જના અને વીજળીના ચમકારા સાથે થાય છે? તો જો તો બધા કે વીજળીના ગર્જના અને વીજળી વાદળની ગર્જના અને વીજળીના ચમકારા સાથે જ વરસાદ થતા નથી, એટલે ના, ચોમાસામાં સૌથી વધારે વરસાદ વાદળ ગરજવા અને વીજળીના ચમકારા થવાની સાથે થાય છે. આવું વસ્તુ ક્યારે બને છે? ખાલી ચોમાસામાં. હવે વાત કરી છે પ્રવૃત્તિ 14.5. પુસ્તકાલયમાંથી વરસાદ અને ચક્રવાતના વિષયમાં હજી વધારે જાણકારી એકત્રિત કરો. કોઈ બીજા દેશમાં વરસાદ થવાની રીતની તપાસ કરો. શું સમગ્ર વિસ્તારમાં કે વિશ્વમાં વરસાદ માટે વર્ષા ઋતુ જ જવાબદાર છે? તો અત્યારે હાલમાં અમેરિકામાં તમે જોઈ રહ્યા છો ફ્લોરિડા ને બધું, તો અહીં અત્યારે એક ચક્રવાત ફરે છે જેને હરિકેન, પછી જાપાનમાં અવારનવાર આવતા રહે છે તો હરિકેન છે, સાયક્લોન છે, આવા ઘણા બધા ચક્રવાતના નામ રહેલા છે, બરાબર છે? એ તમે ઇન્ટરનેટ પર કે યુટ્યુબ પર સર્ચ મારીને પણ જાણી શકો છો. તો આપણા દેશમાં મોટાભાગનો વરસાદ ચોમાસામાં જ થાય છે, પરંતુ વિશ્વમાં કેટલાક દેશોમાં શિયાળો તો ઉનાળામાં પણ વરસાદ થતા હોય છે. આપણો ભારત એવો છે કે જે ઋતુ આધારિત જ કાર્ય ઋતુ ઉપર જ બધું કામકાજ થતું હોય છે, એટલે કે શિયાળામાં તો ઠંડી, ઉનાળામાં તો ગરમી. હવે તો શિયાળામાં પણ ગરમી એટલી જ આપે છે અને ચોમાસામાં એટલી જ ગરમી આપે છે. પહેલાં જે હતું હવે એ સાયકલ રહી નથી, આખી સાયકલ તૂટી ગઈ છે. એનું કારણ છે ગ્રીન હાઉસ અસર, કાં તો આપણે કહી શકીએ કે જે આપણે આ ઔદ્યોગિક જે ક્રાંતિ થઈ એનું કારણ એનું છે, બરાબર છે? આ વાયુ પ્રદૂષણનું છે, કાં તો પર્યાવરણ પ્રદૂષણ. પ્રવૃત્તિ 14.6. લાઇકેન નામના સજીવ અથવા તો સહજીવી વનસ્પતિ સમૂહ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ છે, જે પ્રકરણ 7માં મુદ્દા નંબર 7.3.3માં જણાવવામાં આવ્યું છે, બરાબર છે? તેઓ મોટાભાગના વૃક્ષોની છાલ પર પાતળા લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. જો તમારી આસપાસ વૃક્ષો પર લાઇકેન હોય તો તેઓ તમે જોઈ શકો છો. વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકનની તુલના કરો. તો અહીંયા તુલના કરવા જેવી છે એ આપણે આગળ વાત કરીએ. રોડની નજીકમાં આવેલા વૃક્ષો પર રોડની તરફની ડાળીઓ પર આવેલી લાઇકનની તુલના રોડથી દૂર કે વિપરીત દિશામાં આવેલી ડાળીઓ પર આવેલી લાઇકનની સાથે કરો. તો જો વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકનની તુલના કરો. તો વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકન ઓછી માત્રાવાળા અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર લાઇકન વધુ માત્રામાં અને ખૂબ જ ગીચ હશે. એટલે કે જે રોડની નજીક કઈ કોઈ વનસ્પતિ પર લાઇકન હશે તો એ બહુ ઓછી માત્રામાં જોવા મળશે, પણ જ્યારે રોડથી દૂરની માત્રામાં જોઈશું તો આપણાને લાઇકનનો આખી ગીચ, એટલે કે વધારે માત્રામાં, જથ્થામાં વધારે માત્રામાં લાઇકન વનસ્પતિ જોવા મળશે. રોડની નજીકમાં આવેલા વૃક્ષોની રોડ તરફની ડાળીઓ પર આવેલી લાઇકનની તુલના રોડથી દૂર કે વિપરીત દિશાની ડાળીઓ પર આવેલા લાઇકનની સાથે કરો. તો રોડની નજીકમાં આવેલા વૃક્ષોની રોડ તરફની ડાળીઓ પર લાઇકન લગભગ નહીવત છે, જ્યારે વિપરીત દિશાની ડાળીઓ પર પ્રમાણમાં થોડી લાઇકન જોવા મળે છે. એટલે જે રોડ હશે, માની લો આ કોઈ હાઈવે છે, બરાબર છે? આ કોઈ હાઈવે છે, તો આ હાઈવે પર અહીંયા કોઈ વનસ્પતિ હશે, બરાબર છે? એ વનસ્પતિની આ કોઈ ડાળી હોય તો એ ડાળીની જે રોડ બાજુનો ભાગ છે એ પણ તમને લાઇકેન નામની વનસ્પતિ જોવા મળશે નહીં, પણ એના પાછળના ભાગે, એટલે કે એના વિપરીત ભાગે તમને લાઇકેન નામની થોડે ઘણે અંશે વનસ્પતિ જોવા મળશે. એનું કારણ શું છે? તો આપણે જાણીએ છીએ, અહીંયા લખ્યું છે કે લાઇકેન રહ્યું એ સલ્ફર ડાયોક્સાઇડ સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ છે, એટલે ત્યાં એ ઉગી શકે નહીં. અને જે આપણે વાહન ચલાવીએ છીએ એમાં જે મોટાભાગે જે પોલ્યુશન થાય છે એ શું હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ. ઉપરોક્ત અવલોકનના આધારે તમે રોડની કિનારી કે દૂર પ્રદૂષણ ફેલાવવાવાળા પદાર્થોના સ્તરના વિષયમાં શું કહી શકો છો? તો વધુ વાહન વ્યવહાર ધરાવતા રોડની આસપાસ વાહનોના ધુમાડા સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ વધારે હોય છે, અને હવાઈ પ્રદૂષક ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે લાઇકેન સંવેદનશીલ છે. લાઇકનનો વધુ સારો વિકાસ જોવા મળે તો પ્રદૂષકોના સ્તર નીચા છે, જ્યારે લાઇકનનો વિકાસ જોવા ન મળે તો પ્રદૂષકના સ્તર ઊંચા હોય છે તેમ કહી શકાય. એટલે આનાથી આપણને એવું ખ્યાલ આવે કે જે વિસ્તારમાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા વધારે હશે અથવા તો પ્રદૂષણ વધારે હશે ત્યાં તમને લાઇકન નામની વનસ્પતિ જોવા મળશે નહીં, અથવા તો મળશે તો ખૂબ અલ્પ માત્રામાં જોવા મળશે, ખૂબ ઓછા માત્રામાં જોવા મળશે.
હવે એનાથી ઉલટું કે જો ત્યાં વાયુ પ્રદૂષણ ઓછું હોય અથવા તો સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે ઓછું હોય તો તમને ત્યાં લાયકનની વનસ્પતિ જોવા મળશે, અથવા તો જ્યાં તમને લાયકનની વનસ્પતિ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળશે ત્યાં તમારે માની લેવાનું કે ત્યાંની હવા શુદ્ધ છે, બરાબર છે, ત્યાં પ્રદૂષણ એકદમ નહિવત પ્રમાણમાં છે એવું આપણે માની લેવાનું. તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ.